વાત કરીએ એક સામાન્ય પરિવારની જે આજે માનવીઓની મદદ રહ્યું છે છે એક એવી ગંભીર બીમારી જેનો ઈલાજ શક્ય નથી રાજ્ય કહ્યું છે કે એક વર્ષ સુધી બીમારીને વધતી અટકાવી શકાય તેમ છે પરંતુ ત્યારબાદ તે ગમે ત્યારે પ્રાણ છોડી શકે છે સરકારની રાહત આપ્યા બાદ પણ બાવીસ કરોડ નું જે વિદેશમાંથી મંગાવવાનું છે એના માટે દેશભરમાં એક અનોખી પહેલ જોવા મળી રહી છે સાથે એક એકતા અને પણ ઉદાહરણ જોવા મળી રહ્યું છે જેમાં નાનાથી નાના માણસો અને મોટા પણ વ્યક્તિઓ પોતાના રોજિંદા આવકમાંથી યથાશક્તિ દાન અને ભંડોળ ભેગું કરીને બાળકના જીવ બચાવવા માટે પ્રયત્નો કરે છે દેશનું ગૌરવ ગણાતા યુવાનો આગળ આવ્યા છે જેમને દાન એકત્રિત કરી ધૈર્યરાજ સિંહ રાઠોડના સ્વાસ્થ્ય માટે આગળ મોકલવામાં આવી છે આ બાળકને મદદ મળે તો તેમનો વાલ છોયો ધૈર્યરાજ સિંહ રાઠોડ પણ બચી શકે છે HBN TV News તરફથી આપ સૌને વિનંતી છે કે આપ પણ આ યોગદાનની અંદર આપનો ફાળો નોંધાવો. રિપોર્ટર નરેશ ઠાકોર